अन्य महत्वना समाचार पर नजर करिए तो गुजरात पर हजी त्रण दिवस भारे रहेशे वरसाद, कारण के हजी त्रण दिवस भारे थी अति भारे वरसाद नी आगाही करवामां आवी छे। आजे चार जिल्ला ना रहीशो सावधान रहेजो, आजे चार जिल्ला मां अत्यंत भारे वरसाद थई शके छे। छ जिल्ला मां भारे थी अति भारे वरसाद नी आगाही छे अने दस जिल्ला मां भारे वरसाद नी आगाही छे। आज मुद्दे વધુ વિગત મેળવીશું। દીપિકા અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। દીપિકા, જે રીતે વરસાદની આગાહી આપવામાં આવી છે, અમદાવાદમાં પણ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે, હાલ પણ ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે, શું પરિસ્થિતિ? बिल्कुल हेतवी, हवामान विभागे जे प्रकारे आगाही आपी छे बिल्कुल ते प्रकारे अमदावाद शहेरनी अंदर भारे वरसाद छे ते वरसी रह्यो छे। अमदावादना रिवरफ्रंट विस्तारमां पाणी भरावानी शरूआत थई चूकी छे, वीजळीना कड़ाका साथे वरसादी माहोल छवायो छे। आजे रविवारनो दिवस छे अने सौथी वधारे लोको छे ते बहार फरवानुं प्लानिंग करता होय छे, ते वधारे वरसादने कारणे लोकोए घरमां पुराई रहेवुं पड़ी रह्युं छे। अत्यारे जोई रह्या छो अવિરત વરસાદને કારણે છેલ્લા એક કલાકથી આ વરસાદ વરસી રહ્યો છે, તેને કારણે અમદાવાદના રિવરફ્રન્ટ વિસ્તાર માં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા છે તે સામે આવી છે। રિવરફ્રન્ટના વિસ્તારમાં ખાસ કરીને પાણી ભરાતું નથી, પરંતુ અત્યારે જે તીવ્ર વરસાદની ગતિ છે તેને કારણે ખાસ કરીને પાણી ભરાવાની સમસ્યા છે તે બિલકુલ અહીંયા જોવા મળી રહી છે। જે પણ વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે તેમણે પાણીમાંથી પસાર થવું પડે છે। સૌથી મહત્વની વાત એ છે કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ છે। નિકોલ, નરોડા, ઓડવ, ઈસનપુર, હાટકેશ્વર આ તમામ વિસ્તારની અંદર વોટર લોગિંગની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। જોકે શહેરની પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો પશ્ચિમ વિસ્તારમાં હજુ અંડરપાસ કોઈ પણ બંધ નથી કરવામાં આવ્યા, જોકે વાસણા બેરેજના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે, 6-7 જેટલા દરવાજા ખોલી દેવામાં આવ્યા છે, જેથી કરીને વરસાદી પાણી છે તે બેરેજમાં સીધું નીકળી જાય અને શહેરમાં વોટર લોગિંગની પરિસ્થિતિ છે તે ન સર્જાય। અત્યારે રિવરફ્રન્ટના દ્રશ્યો જોઈ રહ્યા છો, રિવરફ્રન્ટ પાર્ક પાસે અત્યારે હું છું, ઉસ્માનપુરા પાસે, અને ત્યાં પાણી ભરાઈ જવાની જે સમસ્યા છે તેને કારણે વાહનો છે તે પણ પસાર થઈ રહ્યા છે। સૌથી મોટી વાત એ છે કે વિઝિબિલિટી નથી હેતવી, એટલે લોકોએ પોતાના વાહનોની લાઇટ છે તે ચાલુ કરીને જવું પડી રહ્યું છે, જેથી કરીને વિઝન ક્લિયર એટલે અકસ્માત ન રહે। ન્યૂઝ 18 ગુજરાતી પણ અપીલ કરી રહ્યું છે કે બહાર નીકળો તો સાવધાનીથી નીકળજો, કામ હોય તો જ બહાર નીકળજો, કારણ કે અમદાવાદની પરિસ્થિતિ વરસાદને કારણે અતિ ખરાબ બની શકે તેવી પરિસ્થિતિ બિલકુલથી દેખાઈ રહી છે હેતવી। બિલકુલ દીપિકા, હજી આવનારા 24 કલાક અમદાવાદ માટે ભારે છે, અમદાવાદવાસીઓ માટે ભારે છે, અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ વિસ્તારોની પણ વાત કરીએ, મધ્ય ગુજરાતનો આ વખતે જે રીતનો વરસાદ જોવા મળી રહ્યો છે, ગત મોડી રાતથી જ ઘણા એવા ભાગો છે કે જ્યાં ભારે વરસાદ થઈ રહ્યો છે, અમદાવાદમાં અત્યાર સુધીમાં કેટલો વરસાદ થયો છે અને ઓવરઓલ અત્યારે કયા કયા વિસ્તારોમાં સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છે? બિલકુલ 20 mm જેટલો વરસાદ છે તે અમદાવાદમાં અત્યાર સુધી થયો છે, એટલે કે આ માનવામાં આવી રહ્યું છે કે 1.5 ઇંચથી પણ વધારે વરસાદ છે તે નોંધાયો છે। અને તેની સાથે અમદાવાદ શહેરની અંદર અલગ અલગ વિસ્તારની અંદર જો પરિસ્થિતિની વાત કરીએ તો અમદાવાદના ચાંદખેડા વિસ્તારની અંદર વૃક્ષો પડવાની ઘટના સામે આવી છે, સાથે જ ચાંદખેડા સાથે મણિનગર વિસ્તારમાં પણ એક વૃક્ષ છે તે ધરાશાયી થયું હતું તેવી ઘટના ફાયર વિભાગને મળી હતી, તે ફોન કંટ્રોલ રૂમને થયો હતો। જોકે અત્યારે પરિસ્થિતિ કાબૂમાં છે, કોઈ પણ જગ્યાએ ખાડા કે પછી ભૂવા પડવાની પરિસ્થિતિ નથી અત્યારે સામે આવી, પરંતુ હા એટલું કહી શકાય કે ઝાડ પડવાની જે પરિસ્થિતિ છે તેમાં એકલ દોકલ જગ્યા ઉપર ઝાડ પડ્યા છે, એટલે વૃક્ષ પર ધરાશાયી થયા છે અને તેને કારણે હજુ સુધી કોઈ જાનહાનિ તો નથી થઈ, પરંતુ શહેરીજનોએ સાવચેત રહેવાની બિલકુલથી જરૂર છે, કારણ કે શહેરમાં જ્યારે પણ વરસાદી માહોલ છવાતો હોય છે અને વધારે વરસાદ થતો હોય છે ત્યારે વોટર લોગિંગની પરિસ્થિતિ છે તે સૌથી વધારે ઊભી થતી હોય છે। એમાં પણ પૂર્વ વિસ્તારથી પશ્ચિમ વિસ્તાર અને પશ્ચિમ વિસ્તારથી જો પૂર્વ વિસ્તારમાં આજના દિવસે જવું હોય તો થોડું ટાળી દેવું જોઈએ, કારણ કે સૌથી વધારે પાણી ભરાઈ જવાની સમસ્યા છે તે પૂર્વ વિસ્તારમાં પડતી હોય છે, કારણ કે તેનો ભૌગોલિક આકાર જ એવો છે અમદાવાદ શહેરનો કે તેમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ ઊભી થાય। રિવરફ્રન્ટ વિસ્તાર કે જેમાં ક્યારેય પણ પાણી નથી ભરાતા હેતવી તેવી જગ્યા ઉપર પણ અત્યારે પાણી જોવા મળી રહ્યું છે, એટલે વિચાર કરી શકો કે જે નીચાણવાળા વિસ્તાર છે તેમાં પણ અત્યારે પાણી ભરાઈ જવાની સમસ્યા બિલકુલ જોવા મળી રહી હશે। અત્યારે હું ઉસ્માનપુરા છું, અહીંથી આગળ જઈશું ચંદ્રનગર વિસ્તારની અંદર જે નીચાણવાળા વિસ્તારની અંદર જે ઘરો છે તે ઘરોને પણ ખાલી કરાવી દેવાય તેવી સંભાવના બિલકુલથી જોવા મળી રહી છે। આપને વધારે એક પણ વિગત આપીશ કે શનિ અને રવિ દરમિયાન ખાસ કરીને અમદાવાદ શહેરની અંદર જોયરાઇડ છે તે ખાસ કરીને તેનું હાલી ઉડાન ભરતી હોય છે, લોકો બુકિંગ કરાવતા હોય છે, પરંતુ આજના દિવસે જોયરાઇડ પણ ખાસ કરીને રદ થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે હેતવી। બિલકુલ દીપિકા, આભાર માહિતી બદલ। તો અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આજે વરસાદી માહોલને લઈને સમાચાર સામે આવી રહ્યા છે, ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયા છે।
આગળ સમાચારોમાં વાત કરીએ તો દાહોદથી સમાચાર સામે આવી રહ્યા છે. દાહોદના ઝાલોદ કોઝવે પર પાણી ફરી વળ્યા છે. કદવાલના કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો છે. ભારે વરસાદના કારણે મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા છે. સંજલીના જીતપુરા ગામની નદી ગાંડીતૂર થઈ છે. દાહોદથી સમાચાર આવી રહ્યા છે. કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. ભારે વરસાદના કારણે ઘણા મુખ્ય માર્ગો છે જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. રસ્તા ઉપર નદી વહેતી થઈ હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. દાહોદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. જિલ્લામાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે જળાશયો ઓવરફ્લો થયા છે. દૂધમતી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. દૂધમતી નદી બે કાંઠે વહેતી થઈ છે. નદીના આ દ્રશ્યો જોવા માટે લોકો પણ ઉમટ્યા હતા. જે પ્રકારે દૂધમતી નદી બે કાંઠે વહેતી થઈ હતી તે બાદ ગરબાળા વિસ્તારની વાત કરીએ તો ગરબાળાના મઢી ફળિયા વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. દુકાનો તેમજ ઘરોમાં પાણી ઘૂસી રહ્યા છે અને જેને લઈને રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ગરબાળામાં અવિરત વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી રહી છે. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થવાના કારણે વરસાદી પાણી લોકોના ઘરો અને દુકાનોમાં ઘૂસ્યા છે. રોડ પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે. સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.